અમે જીતી ગયા, વેરી ગુડ. તો આજે આપણે મેચ જીતી ગયા છે. કોની સામે ખબર છે? રીચા મિસ અને રિમ્મી મિસ સામે. આજે અવનિ મિસ વર્સિસ રીચા મિસ ને રિમ્મી મિસ હતા અને આપણે લોકો મેચ જીતી ગયા. કોના લીધે જીત્યા ખબર છે? આપણી ટીમને લીધે. અને આપણી ટીમમાં કેટલા લોકો હતા? 11 લોકો. યસ, તો આપણે હંમેશા આવું જ રમીશું અને મેચ જીતતા રહેશું. પણ બધાને ખબર નથી મેચ શું હોય. ચાલો તો આપણે આજે એ પણ જોઈ લઈએ કે ક્રિકેટ મેચ શું હોય. તો આજે આપણે સમજીએ પાઠ 8, અમે જીત્યા મેચ. તો આપણો આજનો પાઠ છે ક્રિકેટ મેચનો, બરાબર ને? હા, જો બધાને અલગ અલગ નામ યાદ આવવા માંડ્યા. આપણે MS ધોની હે ને? યસ, વિરાટ કોહલી, ઓ, અને સચિન તેંડુલકર. યસ, આપણા બધા ફેવરિટ ક્રિકેટરો છે ને? મારા પણ બધા ફેવરિટ ક્રિકેટરો છે. તમને ખબર છે, જ્યારે ટીવીમાં મેચ આવે ને તો અમે બધું કામ બાજુ પર મૂકી અને બધા ટીવીની સામે જ બેસી જઈએ. કારણ કે મેચ તો બહુ જ જોવાની મજા પડે. અને થાળી, વાટકો, ચમચી લઈને જેવો કોઈ રન કરે, કોઈ ફોર મારે, કોઈ સિક્સ મારે, એટલે ટન 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 કરીને અમે એને વધાવી લઈએ. તો આજે આપણો લેસન છે અમે જીત્યા મેચ. તો આપણે અહીંયા જોઈએ, આલાપ લાવ્યો બોલ. આલાપ શું લઈને આવ્યો? બોલ લઈને આવ્યો. ક્રિકેટમાં બોલ છે એ બહુ મહત્વનો છે. બોલ છે એના ઉપર જ આખી ગેમ હોય છે. એક બોલ હોય છે અને 11 લોકો એને પકડવા માટે દોડે છે, હે ને? તો 11 લોકો એક બોલને પકડવા માટે દોડે છે. તો બોલ છે એ બહુ મહત્વનો છે. બોલ વગર તો ક્રિકેટ રમી જ ના શકાય. તો આલાપ લાવ્યો બોલ અને સમીર લાવ્યો બેટ. સમીર શું લઈ આવ્યો? બેટ લઈ આવ્યો. જો ક્રિકેટ રમવું હોય તો બધાએ ક્રિકેટનું કોઈ ને કોઈ વસ્તુ લાવવું પડે. આલાપ બોલ લાવ્યો અને સમીર બેટ લઈ આવ્યો. અને પછી શું શરૂ થાય છે? અમે બધા ગયા મેદાન પર. બધા લોકો શું ક્રિકેટ રમવા ક્યાં જાય છે? મેદાન ઉપર જાય છે. અને મેદાનમાં શરૂ કરી મેચ. સેની મેચ શરૂ થઈ? ક્રિકેટની મેચ શરૂ થઈ. તો બધા મેદાનમાં ગયા અને મેદાનમાં ક્રિકેટની મેચ શરૂ કરી. અમે જીત્યા ટોસ. હવે ટોસ એટલે શું? જો બે ટીમ હોય ક્રિકેટમાં, એક ટીમ અને બે ટીમ, બંને ટીમમાં 11-11 ખેલાડીઓ હોય. હવે બેટિંગ કરવા માટે પડાપડી થતી હોય, અમે બેટિંગ કરશું, કોઈ સામેવાળા કે અમે બેટિંગ કરશું, તો કેવી રીતે નક્કી થાય કે કોણ બેટિંગ કરશે? તો એ નક્કી કરવા માટે 1 રૂપિયાનો સિક્કો લે અને પછી એને આમ હવામાં ઉડાડે. અને હવામાં ઉડતો 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 સિક્કો જ્યારે નીચે આવે ત્યારે એક ટીમ બોલી જાય છાપ, એક ટીમ બોલી જાય કાટ. તો જે ઉપર આવે, જે છાપ ઉપર આવે અને ટીમ એવું બોલ્યું હોય કે છાપ, તો એ ટીમને નક્કી કરવાનું કે તમારે પહેલી બેટિંગ કરવી છે કે તમારે પહેલા બોલિંગ કરવી છે. તો એવી રીતે નક્કી થાય. તો આલાપ કહે છે કે અમે ટોસ જીતી ગયા એટલે અમે ડિસાઈડ કરશું કે અમારે સૌથી પહેલાં શું કરવું છે. તો અમારી પહેલી બેટિંગ થઈ. જનરલી જે લોકો ટોસ જીતે ને એ જ લોકો સૌથી પહેલાં બેટિંગ કરે છે. તો અમારી પહેલી બેટિંગ શરૂ થઈ. પછી શું થયું? પછી તો દે ધનાધન ફટકા મારવા માંડ્યા બોલના. અને બીજી ફોર, ત્રીજી ફોર, અમારી પૂરી થઈ ઇનિંગ. અરે ફોર ઉપર ફોર બોલથી મારવા માંડ્યા. હું ફોર એટલે શું ખબર છે? સીધા 4 રન મળી જાય. જો આપણે સામાન્ય ફટકો મારીએ ને બેટથી તો આપણે દોડવું પડે રન કરવા માટે. અને રન કરવા માટે દોડીએ અને પાછા આવીએ ત્યારે 1 રન ગણાય. પણ જો આપણા હાથમાં તાકાત હોય ને અને આપણે જોરથી ફટકો મારીએ ને તો બોલ છે એ છેક બાઉન્ડ્રી સુધી અડી જાય. અને બાઉન્ડ્રી સુધી અડે તો દોડવાની જરૂર નથી, એ જ 4 રન ગણાય. આપણા 4 રન મળી જાય. અને તમને ખબર છે જેના હાથમાં બહુ શક્તિ હોય ને એ એવો ફટકો મારે કે બોલ બાઉન્ડ્રીની બહાર જ્યાં ઓડિયન્સ બેઠી હોય ને
ત્યાં જતો રહે અને એ બોલ ત્યાં જતો રહે એટલે શું થાય, સિક્સ રન મળી જાય. તો આવી રીતે ફટકા ઉપર ફટકા માર્યા એમ અમારી ઇનિંગ એટલે અમારો વારો પૂરો થયો, અમારી ઇનિંગ પૂરી થઈ, અમારો વારો પૂરો થયો. બોલિંગ શરૂ થઈ અમારી, હવે આપણી બેટિંગ પૂરી થાય પછી આપણે શું કરવાનું, બોલિંગ કરવાની. અને જે લોકો બોલિંગ કરતા હોય એ લોકો બેટિંગ કરે. તો હવે બોલિંગ શરૂ થઈ અમારી, એક પછી એક ખેલાડી આઉટ. અમે તો બોલિંગમાં બહુ હોશિયાર હતા, જેમ કે આપણે લોકો જીત્યા ને આજે, તો આપણે બોલિંગમાં પણ બહુ હોશિયાર હતા. એટલે શું થયું, એક પછી એક એવા બોલ માર્યા કે સામેની ટીમ તો આઉટ થઈ ગઈ. સામેની ટીમના શું થયું ખબર, ચકલા ઉડી ગયા. ચકલા ખબર છે, પહેલાં સ્ટમ્પ હોય ને, સ્ટમ્પ, એ સ્ટમ્પની ઉપર નાની નાની બે લાકડીઓ હોય, એ મૂકી હોય ને, એ બોલ અડે ને એટલે ઉડે, એ ઉડે ને એટલે બધા શું કે, ચકલા ઉડી ગયા એટલે આઉટ થઈ જાય. સ્ટમ્પને જો બોલ અડી જાય અથવા ચકલા ઉડી જાય અથવા તો બોલ કેચ થઈ જાય તો બેટિંગ કરતો હોય એ ખેલાડી આઉટ થઈ જાય. તો કહે છે અમે એવી સરસ બોલિંગ કરી કે સામેવાળાની ટીમના બધા એક પછી એક આઉટ થઈ ગયા અને છેલ્લા ખેલાડીનો કેચ, અમે જીત્યા મેચ. છેલ્લો જ્યારે માણસ આવ્યો ને રમવા માટે, છેલ્લો પ્લેયર, ત્યારે શું થયું ખબર છે, સીધો બોલ કેચ કરી નાખ્યો અને અમે મેચ જીતી ગયા. તો સરસ મજાનો ક્રિકેટનો આ પાઠ છે. તમને બધાને ક્રિકેટની ખબર છે, બધા ક્રિકેટ જોવે છે ટીવીમાં. તો અહીં એક વાત છે એ તમારે જોવાની છે. આ છે ગુજરાતી ભાષા. હવે ગુજરાતી ભાષામાં અહીં કેટલાક શબ્દો છે એ ઇંગ્લિશ શબ્દો છે, એટલે એ ઇંગ્લિશ શબ્દોને આપણે ગુજરાતી ભાષામાં એમના એમ જ બોલીએ છીએ. જેમ કે બોલ, તો બોલ છે એ ઇંગ્લિશ શબ્દ છે, એના માટે ગુજરાતી શબ્દ શું છે ખબર છે, દડો. પણ આપણે દડો બોલતા નથી, તો આપણે શું બોલીએ છીએ, બોલ બોલીએ છીએ. પછી બેટ, બેટ છે તો એને પણ ઇંગ્લિશ શબ્દ છે, બેટ જ બોલીએ છીએ, એના માટે કંઈ ધોકો એવું નથી બોલતા. તો આ જે બધા ઇંગ્લિશ શબ્દો છે એ જ્યારે આપણે બોલીએ ત્યારે એનું પ્રોનાઉન્સેશન છે બ્રોડ હોય, એટલે કે એનું ઉચ્ચારણ છે એ થોડુંક બ્રોડ હોય, અને એ બ્રોડ પ્રોનાઉન્સેશન બતાવવા માટે આ શબ્દ છે એની માત્રા છે થોડી વિવૃત થાય. વિવૃત એટલે આપણે જેવું એક માત્રા લગાડીએ છીએ ને, બને કાનો માત્ર બો, તો એ બો નથી લગાડવા, અહીંયા છે એ કાનો બરાબર, પણ ઉપરનો જે માતર છે એ આપણે થોડો વિવૃત કર્યો, એટલે થોડું ચંદ્રમાં જેવો કર્યો, અને એનાથી ખબર પડે કે આ ઇંગ્લિશ શબ્દ છે, આને બોલતા વખતે એનું પ્રોનાઉન્સેશન છે એ થોડું બ્રોડ કરવાનું. હવે અહીં કેટલા ઇંગ્લિશ શબ્દો છે, બોલ, પછી બેટ, પછી મેચ, પછી ટોસ, પછી બેટિંગ, પછી બોલિંગ. તો આ બધામાં તમે જોઈ શકો છો કે માત્રા છે એ વિવૃત છે. તો આજે મજા પડી ગઈ ને ક્રિકેટ રમવાની? યસ, કારણ કે આપણે બધા જીતી ગયા.